કે જે હું મારી ડોટરને ખવડાવું ને બસ એ જ મારા કસ્ટમરને ખવડાવું. આ મારો સૌથી મેઇન નિયમ હતો. કદાચ હું એમ કહી શકું કે એ નિયમ જ મને અહીંયા સુધી લઈને આવ્યો છે. અને આ એક યુનિક વસ્તુ છે. com/modifoodie.com ભાઈ, ખાવાના શોખીન લોકો માટે છે ને ભાઈ એક મસ્તીનો વિડીયો લઈને આવ્યો છું. અમદાવાદમાં આવ્યો છું. અમદાવાદની અંદર છે ને ભાઈ દરેક વસ્તુ દરેક લોકોને છે ને કોમ્બો જોઈએ. એમાં શું કે એક આથી એક બીજું ફ્રી મળે અથવા કંઈક સસ્તા ભાવમાં ને સારું ખાવાનું અને શાંતિથી એસીમાં અને પ્રાઇવેસીવાળી જગ્યા પણ લોકો ગોતતા હોય છે. તો તમારા માટે એક પ્રાઇવેસીવાળી જગ્યા લોકો શાંતિથી અલગ બેસીને પણ જમી શકે, કોઈને ખબર ના પડે એવી જગ્યા ખરી અમદાવાદમાં? હા સાહેબ, આજે હું તમને એક આપણી બ્રાન્ડ છે MSFood, કમલેશભાઈ, હું તમને ત્યાં બર્ગર, પીઝા અને આપણી ક્લબ સેન્ડવિચ અને કોલ્ડ કોફી સારામાં સારા રેટ ઉપર, સારામાં સારી ક્વોલિટી અને અમારા કોમ્બો પણ બહુ સારા ફેમસ છે. બિલકુલ રીઝનેબલ, પોકેટ ફ્રેન્ડલી સાહેબ, બિલકુલ. અને તમને બધાને પોસાય, નાનામાં નાનો માણસ અને સારી રીતે બેસીને સારી સ્પેસ સાથે એન્જોય કરી શકે એવી જગ્યા પર હું તમને આજે કોમર્સ 6 રસ્તા ઉપર લઈને આવ્યો છું. તો તમે વેલકમ કરું છું સાહેબ, તમે આજે અમારી આઉટલેટ ઉપર વધાર્યા છો. તો પહેલા એક્ઝેક્ટ લોકેશન, આ 6 રસ્તા કહેવાય ને? આ એક્ઝેક્ટ કોમર્સ 6 રસ્તા કહેવાય, HL કોલેજની બાજુમાં. HL કોલેજની બાજુમાં આ ચબુતરા છે, ચબુતરાની બિલકુલ બાજુમાં. અને બીજું હજુ વધારે તમને કહું તો જસુબેન પિઝાવાળા તો કદાચ તમે સાંભળ્યું હશે, તો એની બિલકુલ બાજુમાં છે. તો હવે જાશું આપણે અંદર. વેલકમ કમલેશભાઈ. કમલ શાહ, મિનેશ શાહ, હાય. હવે આ તમે આ શરૂઆત કોણે કરી હતી, આ કેવી રીતના શરૂઆત થઈ હતી, મારે એ જાણવું છે. શરૂઆત મિનેશભાઈએ કરી હતી 2012 થી. તો વધારે તમને એ જણાવી શકશે કે કઈ રીતની શરૂઆત થઈ, જર્ની કઈ રીતની છે, શું છે, તમને વધારે મિનેશભાઈ જણાવી શકશે. અને મેં તમારી છે ને તમારી વાત અટકાવીશ, મેં તમારી છે ને સ્ટોરી વેજી પાજીમાં, પોઝિટિવ પાજીમાં વિડીયો તમારો જોયો હતો કે તમે લોન લઈને ચાલુ કર્યું હતું અને પછી એમાં ફેલ પણ ગયા હતા. એકચ્યુઅલી કેવું છે કે આપણે ટોરેન્ટ ફાર્મામાં હું જોબ કરતો હતો. સારી એવી સેલેરી હતી મારી અને એ જોડી PFના પૈસા બાકી લોનના પૈસાને ભેગું કરીને એક 25 લાખનું કેફે બનાવ્યું હતું. આપણે બધાને એવું હોય કે ભાઈ હાલો પૈસા નાખીને આપણે ધંધો ચાલુ કરી દે, તો એ ફેલ થયા હતા. તરત ને તરત બિલકુલ સફળતા ના મળી. તમારે બહુ ધીરે ધીરે સ્લો એન્ડ સ્ટડી. તમારે મારો જ્યારે હું જ્યારે મેં બિઝનેસ ચાલુ કર્યો ત્યારે મારી નાની ડોટર હતી 2.5 મહિનાની, અને જ્યારે એ 2 વર્ષની થઈ ત્યારે પોતે સાફ સફાઈમાં મને હાથ વધાવતી હતી. 4 વર્ષ સુધી હું અને મારા વાઈફ હેમલ શાહ, કે જે અમારે કોઈ પણ કારીગર કે એના વગર, અમે પોતે જાતે જ આખું ઊભું કર્યું. સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી સંપૂર્ણ ખાલી એક જ કેફે ઉપર ફોકસ. અને બીજું મારો એક બહુ સરસ નિયમ એ હતો કે જે પણ મારા કસ્ટમરને હું જે ખવડાવતો હતો, કે જે હું મારી ડોટરને ખવડાવું ને બસ એ જ મારા કસ્ટમરને ખવડાવવાનું. આ મારો સૌથી મેઇન નિયમ હતો. કદાચ હું એમ કહી શકું કે એ નિયમ જ મને અહીંયા સુધી લઈને આવ્યો છે. અને તમને કદાચ જણાવતા મને આનંદ થશે
આટલા પૈસા નાખવા છતાં નિષ્ફળતા મળી હતી, પણ પછી સફળતા કેવી રીતે મળી હતી? અને બીજું કે અત્યારે 60થી પણ વધારે એમના પોતાના ગુજરાતમાં આઉટલેટ છે, કદાચ હું કદાચ કહેવા બેસું તો લગભગ આખો વિડીયો લાંબો થઈ જાય. તો આ સફળતા કેવી રીતના મળી હતી? કદાચ બીજાને બધાને મળી શકે એનું સક્સેસ કરવું આપણી પાસે. સર, આ સફળતા કેવી મળી કે જ્યારે પછી હું ફેલ થયો, હું રાત્રે રડતો હતો, મારા કિચનમાં બેસી અને મારા ઓવનો સાથે હું વાતો કરતો હતો. સાચી વાત છે, સાચી વાત છે. મારા બ્લડથી મેં મારી એક ડાયરીમાં લખેલું કે જે મને પ્રોબ્લેમ થઈ છે એ હું હવે મારી ફ્રેન્ચાઇઝીમાં નહીં થવાનું. દેટ્સ વાય કે અમે એક એવું મોડલ બનાવ્યું કે જે એકદમ ઓછા બજેટમાં ચાલુ થાય, પ્લસ મને સૌથી વધારે પ્રોબ્લેમ નડતો હતો મને સ્ટાફનો, કે સ્ટાફ તમે જેવું લાવો તરત જતા રહે, ટકતા નથી, કોઈ ટકતા નથી, છોકરાની ગોળ રાખતા હોય તો એ નથી રહેતા. હા, છોકરાની તમે મારા છોકરા કરતાં એને વધારે સારું ખવડાવશો તો પણ એ લોકો જતા રહેશે. એનું પણ તમે સોલ્યુશન કર્યું? એનું સોલ્યુશન આપણે એ રીતે કર્યું છે કે અમે એવી રેસીપી જેવી ડેવલપ કરી કે તમારો સ્ટાફ જાય તો પણ તમારી ફૂડની ક્વોલિટી ચેન્જ ના થાય અને ડિપેન્ડન્સી બિલકુલ ઓછી થઈ જાય. તમે કેટલી મહેનત કરી એની પાછળ? 4 વર્ષ ટોટલી. તમે પોતે પણ બધું જ આખું હેન્ડલ કર્યું? ટોટલી હેન્ડલિંગ પોતે જાતે કરેલું છે, પ્લસ કોઈક દિવસ બહારનું એટમોસ્ફિયર દેખવા મળી જાય તો ખુશ થતા હતા, બીકોઝ ઓફ 4 દિવાલમાં જ અમે આખો દિવસ સ્પેન્ડ કર્યો છે. એટલે આમની જોડે જોડાવા માટે જો તમે કદાચ કોઈ નવો બિઝનેસ કરવાનો વિચારતા હોય તો બજેટ તો તમે જોયું કે એમને પોતે એટલા બધા રૂપિયા નાખ્યા તો એની સફળતા નહોતી મળી, પણ એમને પછી ખબર પડી કે ભાઈ એટલા બધા પૈસા નાખવાની જરૂર નહીં પડે, જરૂરિયાત છે થોડાક પૈસા નાખવાની. હવે કેટલા રૂપિયા નાખવાના હોય તો હું ન કહી શકું વિડીયોમાં, પણ તમે સ્ક્રીન ઉપર છે ને એમના નંબર ઉપર ફોન કરજો, ભાઈ કેટલા રૂપિયાનું રોકાણ થશે. એમની પાસે 2 બ્રાન્ચ હોય છે, 2 આઉટલેટ હોય છે, એક એસીવાળું અને એક એસી વગરનું. તો કેવી રીતે આપણે ઓછા બજેટમાં કરી શકીએ, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, તો ટોટલી તમે એમના શીખવાડશો બધાને? જી સર. તો હવે આ બ્રાન્ચની અંદર આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરી રહ્યા છે, આપણે કઈ વસ્તુ બનાવો છો બતાવો? હા સર, આવો. તો ફૂડની અંદર લોકો જે એવું કહેતા હોય છે કે આટલી બધી વસ્તુ જોઈએ તો એ તો મને તો આ વસ્તુ જોઈને સર, જો જ્યારે મેં બિઝનેસ ચાલુ કર્યો ત્યારે મને પણ એવું જ હતું, કારણ કે મને કોઈ એક્સપિરિયન્સ નહોતો, કોઈએ કીધું કે આ જોઈએ એટલે આપણે લાવી નાખી દેવાનું, પણ પછી ખબર પડી કે કશું જ જોઈતું નથી. અમારું કિચન છે સર, જોઈ લો, શોર્ટ એન્ડ સ્વીટ બધું જ બની જાય ને, બધું જ આટલામાં કિચનમાં જ અમે કમસે કમ 50થી વધુ વેરાયટી બનાવીએ છીએ. બરાબર. અને એ પણ સારામાં સારી ક્વોલિટી, વિથ ક્વોલિટી, તમે હાઇજીન બધું જ. અમારા કિચન પણ ઓપન હોય છે, કોઈ પણ કસ્ટમર પણ જોઈ શકે. રાઈટ. તો આ સોસીસથી માંડીને માણસ પણ તમે આપો છો ને? માણસ પણ અમે આપીએ છીએ. તો અમારે તો ખાલી એક દુકાનનું કોખું કરવાનું, બાકી તો બધું તમારું, અમારા તરફથી ખાલી તમારે કેશ કાઉન્ટર ઉપર એક માણસ તમારો બેસવો હોય, બાકીનું સ્ટાફ, બાકીનું સ્ટાફ ને બધું જ અમે આપીએ છીએ. વાહ. તો અત્યારે આપણી પાસે 2-3 વસ્તુ હમણાં ફૂડનો ઓર્ડર કરશું અને અત્યારે આ બધું બની રહ્યું છે, તો થોડુંક તમને બતાવી દઈએ. બાકી હવે ટેબલ ઉપર જાય, મને લાગી છે ભૂખ, મને સારું સારું ખવડાવો. અને તમારી એક બીજું કે એમએસ ફૂડની જે તમે બ્રાન્ચ લઈને બેઠા છો તોય સાહેબ તમારા હજુ આ વિડીયો જોયો તો તમે શોક થઈ જશો, કારણ કે નવી જ વસ્તુ લોન્ચ કરી રહ્યા છે આ વિડીયોમાં છે, બરાબર ને? હા, સરપ્રાઈઝ છે ને બધા માટે. 100% તમારા બ્રાન્ચમાં આવી જશે, ચિંતા કરો.
સૌથી વધારે જે વસ્તુ ફેમસ છે એ સૌથી વધારે બર્ગર લોકો ખાવાનું પસંદ કરે છે, સેન્ડવિચ છે અને વડાપાવ. અને અત્યારે એક નવી વસ્તુ લોન્ચ થઈ છે જેનું નામ આપ્યું છે, નામ છે CCB. અને આખું નામ શું કહેવાય? ક્રંચી ચટપટા બાઈટ, એટલે શોર્ટમાં નામ CCB. અને પછી આ વડાપાવ છે, બર્ગર છે અને સેન્ડવિચ છે. અને સૌથી વધારે અમદાવાદમાં જે કંઈ ખાવાતું હોય ને, એક પીવાતું હોય તો એ છે કોલ્ડ કોફી, ખવાતું હોય તો દાળવડા, પાણીપુરી, અમદાવાદને મળી જાય એટલે સાહેબ પૂરું. અને આ બીજું કે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા લોકો નવો બિઝનેસ કરવા માટે વિચારતા હોય કે ભાઈ હવે નવું બિઝનેસ માટે શું કરું, તો આના ભાવ તમને કહીશો તમે માનશો નહીં. આના વડાપાવના અત્યારે કેટલા રૂપિયા તમે જ કહો? 20 રૂપિયા. આ 20 રૂપિયામાં વડાપાઉં સાદો અત્યારે વડાપાઉં આપે છે. અને ચીઝવાળા બર્ગર 60 રૂપિયા, 60 રૂપિયામાં. અને 110 રૂપિયામાં લોડેડ, ફૂલી ચીઝ લોડેડ ક્લબ સેન્ડવિચ, રાઈટ. પછી આના ભાવ તો જો, આના ભાવ અમે 30 રૂપિયા રાખેલા છે. 30 રૂપિયામાં જસ્ટ 30 રૂપિયા, ઓકે. અને આના શું? 60 રૂપિયા. આના ગમે એટલા રૂપિયા તો લોકો પીવાનું પસંદ કરે. ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. પહેલાં તો હું છે ને, મારી તો ક્યારની ઈચ્છા હતી. હવે આ તમે પણ ટેસ્ટ કરશો કે નથી કરતા તમે? તો ટ્રાય તો કરો આજે, તમારી જ વસ્તુ આજે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને, હલો હલો ભાઈ, એકલા તો મારાથી ના ખૂટે ને. પણ તમારા જે ભાવ છે ને, લારીના ભાવ હોટલમાં, આપણે રેસ્ટોરન્ટમાં છે, અને એકદમ બધાને પોસાયવા. અને પછી ભાવ સાથે તમે કોમ્પ્રોમાઇઝ કર્યું પણ ફૂડ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, એટલે એ બહુ મને વધારે એટ્રેક્ટિવ છે. 30 રૂપિયામાં આવે શું, કશું નથી આવતું અત્યારે. અને આ પોકેટ પિઝાની વાત કરું ને, તો અંદર મસ્તનો મેક્સિકન જે પ્રકારનો જે બધું મસાલો ગ્રેવી હોય, અને આ એક યુનિક વસ્તુ છે. લોકો સમોસા તો બહુ ખાતા હોય, પણ એક કહેવાય ને ઇન્ડિયન સમોસા ટાઈપનો ટેસ્ટ છે. ટેસ્ટની વાત કરું તો અંદર મકાઈ, જે આપણે સ્વીટ કોર્ન કહેતા હોય છે, એ કોર્ન અને ચીલી ફ્લેક્સથી માંડીને મસ્તની ગ્રેવી સાથે તીખું અને ક્રન્ચી ઉપરથી તમે જોશો, એકદમ ક્રન્ચી. હા, અને શેઝવાનની ચટણીની જરૂર પડે એમ નથી, અંદર ફૂલ લોડેડ છે. હા, ફૂલ એકદમ કહેવાય ને કે ટેસ્ટ ફૂલ છે. અને 60 રૂપિયામાં આ જોઈ લો સેન્ડવિચ. બહુ જબરદસ્ત, યુનિક, ક્રીમ બેઝ. અને એની અંદર પણ તમે મકાઈનો યુઝ વધારે કરો છો એટલે લોકોને મજા આવે. અમેરિકન કોર્ન સેન્ડવિચ બનાવી છે. અચ્છા, એટલે સ્વીટ કોર્નનું થોડું પ્રમાણ વધારે છે. અને મારું ફેવરેટ હોય તો બર્ગર. વિદેશમાં જાય તો સાહેબ આની ઉપર જીવતો હોઉં છું, બોલો. બહુ ઓછી જગ્યાએ તારું મળે એટલે આ તો મળી જાય એટલે મજા આવી જાય. અને ખાવાની સિસ્ટમ એવી છે ને કે બહુ બધા લોકો, ઘણા લોકો આ મૂંદું ખાય. અને સાચું ખાવાની રીત કઈ ભાઈ? કશું નહીં, હાથમાં આવ્યો. ભાવ પ્રમાણે તમારું ફૂડ ક્વોલિટી બહુ બેસ્ટ છે. અને અમદાવાદમાં તમે આવો તો જેને પ્રાઇવેસીવાળી જગ્યા જોતી હોય, શાંતિથી બેસીને. ઘણા લોકો જમવા માટે જાય, નાસ્તા માટે એટલા માટે જાય કે મીટિંગ કરી શકે. હમણાં જ ભાઈ મને વાત કરી કે અમારે ક્યાંક મીટિંગ કરવી હોય તો અમારે ક્યાંક એવી જગ્યાએ જવું પડે કે જે ચાના 120 રૂપિયા હોય છે, તો ખાલી ચા પીવાની પણ મીટિંગ કરવા માટે જતા હોય એવી જગ્યા. તમે જો ગોતા નાનાનું કંઈક બર્થડે સેલિબ્રેશન કરવું હોય, એક એકદમ સિક્રેટ અલગ જ, તો એ લોકો માટે એક બેસ્ટ જગ્યા છે. ને બજેટમાં પાછું બર્થડે બોયને ફ્રીમાં તો આપજો કંઈક, બર્થડે બોય ફ્રી. ઘણી બધી અમે બર્થડે સેલિબ્રેટ કરી છે રેડી. અહીંયા અમારે લગભગ અત્યાર સુધીમાં 3 મહિનામાં 20-30 બર્થડે સેલિબ્રેટ થઈ ગઈ છે. વાહ. આ કે નજીકમાં જ અહીંયા એચએલ કોલેજ છે, એટલે બધા લોકો સ્ટુડન્ટ લોકો 15 જણા આરામથી બેસી અને 1.5-2 કલાક સ્પેન્ડ કરી શકે છે. સ્ટુડન્ટ્સ માટે આ જે મેનુ આપણું પોકેટ ફ્રેન્ડલી છે ને, એટલે એમને એકદમ કોસ્ટલી નથી પડતું. સ્ટુડન્ટને પણ એટલું એન્જોયમેન્ટ મળે છે કે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે, ઓછા બજેટની અંદર આવીને ટાઈમ આપણે ત્યાં સ્પેન્ડ કરીને બેસીને એન્જોય કરી શકતા હોય. કોલ્ડ કોફી એટલી મસ્ત છે, મજા આવી ગઈ. ઉપર તમે ચોકલેટનું સિરપ નાખ્યું અને એને બરાબર જે કહેવાય ને કે મિક્સરમાં એને ગ્રાઇન્ડ થવા દીધું, એક બધું મિક્સ થઈને એટલી મસ્ત આમ સ્વીટ સ્વીટ લાગે, મજા આવે. અને વડાપાઉં એ બહુ જોરદાર છે. આ તમારા ફૂડ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યો ખરેખર. તમે આવજો અને જેને પણ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય જરૂરથી કોન્ટેક્ટ કરજો,
તમને જવાબ આપશે. અને કેટલી જગ્યા ઉપર તમારે કદાચ ખાલી એમએસ ફૂડ લખશો તો આવી જશે ને ગૂગલમાં? આવી જશે. એમએસ ફૂડ અમારી ઓલમોસ્ટ અમદાવાદ, બરોડા, સુરત, પછી પંચમહાલ, ટોટલ જિલ્લો બનાસકાંઠા, અને હવે અમે સૌરાષ્ટ્ર સાબરકાંઠા. ઓલમોસ્ટ અમારી અત્યારે 60થી વધારે બ્રાન્ચો છે. તમે ક્યાંય પણ એમએસ ફૂડ ટાઈપ કરશો તો તમને મળી જશે. અને તમારે જોડાવું તો જોડાઈ જજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડી એટલે મળશું ગામ ગીની મળી આ મેકરણ તે દી આ ધરતી તક ધી હરિમ તસે જય માતાજી જે બધું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા. જોવાનું ભૂલતા નહીં. ખાતા રહેજો અને જોતા રહેજો.